બનારસ કાંઠાના પૂર પીડિતોની સહાય અર્થે ત્યાર ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડમાંથી નિધિ એકત્ર કરાય. બનાસકાંઠામાં વરસાદના કારણે લોકો બેઘર થયા છે, તેની સાથે તેમનું જનજીવન ખોરવાઈ ગયું છે. તેમની મદદ અર્થે ત્યાર ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડમાંથી નિધિ એકત્ર કરવાનો પ્રારંભ થયો છે. તે 2 દિવસ દરમિયાન નિધિ એકત્ર કરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ચીજ તૈયાર કરવામાં આવશે અને બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતોને સહાય કરવામાં આવશે. આપણો કાર્યક્રમ ચાલુ થઈ ગયો ત્યાં આગળ ભાવનગર મહાનગરના બેનર નીચે વડવા બહુ વોર્ડની અંદર આજે ઉત્તર ગુજરાત એટલે કે બેકેની અંદર જે પૂર આવ્યું છે, પૂરની અંદર જાનહાની પણ ઘણી થઈ છે. એ આપણા બાંધવોને સહાયરૂપ થવા માટે થઈ અને અમારી પ્રદેશની યોજના મુજબ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વિસ્તારની અંદર રાહત ફાળવા માટે નીકળી રહ્યા છીએ. છેલ્લા 5 દિવસમાં અમારા મુખ્યમંત્રી પણ એ વિસ્તારની અંદર બે કેમ્પ બનાવીને બેઠા છે. કેબિનેટ કક્ષાના મંત્રીએ પણ એક એક તાલુકો વહેંચી લીધો છે. ત્યારે ભાવનગર શહેરના સૌ નાગરિકો ઉદાર હાથે ફાળો આપે છે અને આ તકે એનો આભાર પણ વ્યક્ત કરું છું. આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા 500 કીટ એ રાહત માટે મોકલી રહી છે. આ કીટની અંદર 5 થાળી, 5 વાટકા, 5 ગ્લાસ, 2 લોટા, આણસી આવી કિચનની વસ્તુઓ, એ ઉપરાંત ઘી, તેલ, ઘઉંનો લોટ, બાજરીનો લોટ, ચોખા, મીઠું આ પ્રકારની વસ્તુઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ, ધાબળા છે, કોશિકા છે, ગોદડા છે, પીપર છે, આ પ્રકારની તમામ પ્રકારની વસ્તુઓની 500 કીટ એ ભાવનગર મહાનગર દ્વારા રવાના થઈ રહી છે. અને અમારા સૌ નગરસેવકો અને શિક્ષણ સમિતિના સભ્યોએ પોતાના એક માસનું વેતન એ આ રાહત ફંડની અંદર